નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. પાણીની વિકરાળ સમસ્યા લોકોને સતાવી રહી હોય ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં પાણી માટે વોર્ડ નંબર 13 ના રહેવાસીઓએ હોબાળો મચાવ્યો. છેલ્લા કેટલાક સમયથી પાણીના પ્રશ્નોને લઈને મહાનગરપાલિકામાં પાણીના પ્રશ્ને લોકો રજૂઆત કરતા અલગ અલગ વોર્ડના લોકો સમસ્યાઓના પોટલા ઠાલવી રહ્યા હોય ત્યારે જૂનાગઢના વોર્ડ નંબર 13ના રહેવાસીઓને છેલ્લા 2 વર્ષથી પાણીના પ્રશ્ને રજૂઆતનો પ્રશ્ન હળવો ન થતાં હોબાળો કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના પાણીના પ્રશ્ને વહેલામાં વહેલી રીતે નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. તો પાણીના પ્રશ્નોની બાબતને લઈને મહિલાઓના રજૂઆત માટે દોડી આવી હતી અને પાણીના પ્રશ્ને હોબાળો કર્યો હતો. આવનારા સમયમાં રહેવાસીઓને પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નંબર 13, મારું નામ અબ્દુલ હમીદ અલી મોહમ્મદ અંસારી જુલાયા, અને હું વોર્ડ નંબર 13 ની અંદર હું મારો છોકરો સાથે રહે છે. એની અંદર અમને પાણીની સુવિધા નથી મળતી. આજે બે વર્ષથી અમે પાણી માટે કરીએ અરજી આપેલ છે. એના પછી અત્યારે 15 દિવસ પહેલા પણ મેં એક અરજી આપેલ છે, એની નકલું મારી પાસે પડી છે. અત્યારે અમે બધા માણસો થઈને પાણી માટે કરીને પાણીનો ઝુંબેશ ઉપાડીને અમારા ઘરમાં કેવો વ્યવહાર હાલતો હોય છે એ તમે આવીને જુઓ એટલે ખ્યાલમાં આવે. અને આવતી ચૂંટણીની અંદર જે પાણી અમને હજી સ્વાગત નહીં મળે તો અમે ચૂંટણીનો તમે અમે બહિષ્કાર પણ કરશું. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.